ના ગુનાખોરી કરતી ગેંગ હવે ખૂબ સક્રિય રહેતી હોય ત્યારે ગેંગ વોરના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા જ કરે છે. ત્યારે ફરીથી એકવાર કોર્ટમાં જ હુમલો થવાની શક્યતા હોય, પરંતુ સમયસર પોલીસને મળેલી બાતમી મુજબ ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતમાં કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ. તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાના સામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટમાં પરિસરમાં પ્રવેશ્યા હતા. કોર્ટ પરિસરમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ. કોર્ટની અંદર આજે ખૂની ખેલ સર્જાય તેવી પૂર્ણ શક્યતાઓ પણ હતી. ઉમરા પોલીસ સતર્કતાને કારણે બે ગેંગના સાગરીતોને પરિસરને બીજા માળે બાથરૂમમાં સંતાયેલ હથિયાર સાથેના સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે અને અમુક નાસી છૂટવામાં પણ સફળ રહ્યા, જેને ઝડપી પાડવા ઉમરા પોલીસ હવે સક્રિય થઈ ગઈ છે. આકાશ બાબા સાહેબ વાઘમરે, ઇમરોજ દાલ ચાવલ, ભરત 25, અમીર બટકો, બાઉન્સર સલીમ કોંચા, અજુ રાંધેર, કમાન્ડો ઇરફાન રમઝાન શેખ ઉર્ફે કમાન્ડો તેમજ બીજા 7-8 માણસો નાસી છૂટ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.